ભારતમાં ગત વર્ષ થયેલ નિબંધ સ્પર્ધામાં નવસારીના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે સમગ્ર ભારતમાં પચીસ હજાર વિવિધ સંસ્થાઓના દસ લાખ બાળકોએ ગત વર્ષ આયોજિત નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે નવસારીમાં પણ આડત્રીસ સંસ્થાઓના એકસો એકતાલીસ વિદ્યાર્થીઓએ નિબંધ લેખન કર્યું હતું જેમાં સમગ્ર ભારતમાંથી નવસારીના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તથા અન્ય વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષા તેમજ જિલ્લા કક્ષાના એવોર્ડ જીત્યા હતા આ સમગ્ર કાર્યક્રમ શહેરની હાર્ટફુલનેસ સંસ્થાની આગેવાનીમાં યોજાયો હતો ઇનામ વિતરણના કાર્યક્રમમાં મેડિટેશન તથા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ માર્ગદર્શન અપાયું હતું मैं श्री श्री जी इंग्लिश मीडियम में पढ़ता हूँ मैं खुद को लकी मानता हूँ कि मैंने इस प्रतियोगिता में हिस्सा लिया और नेशनल लेवल पर फिफ्थ रैंक मुझ का प्राप्त किया एक्चुअली मैं मेरे लिए यही बहुत पढ़ पाते कि मैंने इतने बड़े महान व्यक्ति एल्बर्ट आइंस्टाइन के विचार

નિબંધનો વિષય હતો પ્રેમ વિસ્તરણ છે જ્યારે સ્વાર્થ સંકોચન છે મને ભાગ લેવનારા અમારા પ્રિન્સિપલ અને શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ અને આ હાર્ટફુલનેસ સંસ્થાનો અને શ્રીમદ રાજચંદ્ર સંસ્થાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ નવસારીમાં સિસોદરા મુકામે હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હાર્ટફુલનેસ મેડિટેશન સેન્ટરમાં ઇનામ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લેખિત જે નિબંધ સ્પર્ધાનું આયોજન ગત વર્ષે જે કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં એમાં નવસારી જિલ્લાના લગભગ આડત્રીસ જેટલી સંસ્થાઓના એકસો ને એકતાલીસ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપન્ટ થયા હતા સમગ્ર ભારત લેવલે જોવા જઈએ તો લગભગ પચીસ હજાર જેટલી સંસ્થાઓના દસ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપન્ટ કર્યું હતું નવસારીના એક વિદ્યાર્થીએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ખૂબ આનંદની બાબત છે આ સાથે તમામ વિદ્યાર્થીઓને ઘણા રાજ્ય કક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવ્યા છે તો વિદ્યાર્થીઓમાં ખાસ કરીને મૂલ્યોનું શિક્ષણ આવે અને વિદ્યાર્થીઓમાં પોતાના જીવનને તેઓ આનંદિત અને સુગંધિત બનાવી શકે તેવો ખરેખર એક સુંદર પ્રયાસ અને આ નિબંધ સ્પર્ધાના માધ્યમથી તેઓએ આ મેડિટેશનમાં વિદ્યાર્થીઓને જોતાવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ કર્યો છે આજે એમણે એક રિલેક્સેશનનો પણ એક સારો અનુભવ કરાવ્યો મેડિટેશન કરાવ્યું જેના થકી ખૂબ મોટી સંખ્યામાં જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત થયા છે તેમનામાં ખૂબ સારો અનુભવ આજે મને જોવા મળ્યો આ સાથે અમે આ સંસ્થાને નવસારી તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લગભગ અમે છેતાલીસ જેટલી શાળાઓમાં આ મૂલ્ય શિક્ષણ સાથેનું અમુક શિક્ષણ આપી શકાય તે માટે એમને એક અમે મંજૂરી પણ આપી છે જે આવનારા દિવસો મને લાગે છે સમગ્ર નવસારી જ નહીં પણ ગુજરાતની તમામ શાળાઓમાં આ કરવા માટેની એક જરૂરિયાત દેખાય છે અને સરકારે ખૂબ આમાં ઉપલું પગલું ભર્યું છે કે જીબીવી જે સ્કૂલો આવે છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એના તમામ ટીચર્સને આની તાલીમ આપી છે અને તેના થકી જે દીકરીઓ છે અનાથ દીકરીઓ છે જે આમાં કેજીબીવીમાં રહેતી હોય છે ભણતી હોય છે તેમને મેડિટેશન અને એમનામાં જે આ જે કરાવે છે તે ખરેખર એમનામાં કંઈક નવી ટેવો સુધારે છે જે ખરેખર રાષ્ટ્ર માટે અને એક ઉત્તમ નાગરિક બનવા માટે ખૂબ જરૂરી લાગે છે તો આ નવસારીના બાળકોને ખૂબ મોટો લાભ થશે અને આના થકી આપણે એક સારું પરિણામ જોઈ શકીશું તેવો મને વિશ્વાસ છે અને ખરેખર આજે ઉપસ્થિત રહી કર્યા આપ્યા આજ રોજ હાર્ટફુનેસ સંસ્થા દ્વારા આયોજિત નિબંધ લેખન કાર્યક્રમમાં ઇનામ વિતરણ સમારંભનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં નવસારીના જિલ્લા શિક્ષણ અધિકારી આરસી ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ શાળાના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા બે હજાર ઓગણીસ વીસમાં સમગ્ર ભારતમાંથી દસ લાખ વિદ્યાર્થીઓ અને આશરે પચીસ હજાર શૈક્ષણિક સંસ્થાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો નવસારી ખાતે આડત્રીસ શૈક્ષણિક સંસ્થાઓમાંથી એકવીસને દસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિજેતાઓ માટે જે ઇનામો જાહેર કરવામાં આવે છે એ સંસ્થા કક્ષાએ એટલે કે શાળા અને કોલેજ કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ હોય છે આપણા માટે ગૌરવની વાત છે કે નવસારી જિલ્લામાંથી રાષ્ટ્રીય કક્ષાએ એક વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ ત્રણ વિદ્યાર્થી તેમજ દરેક શાળા અને કોલેજ કક્ષાએ શ્રેષ્ઠ બે વિદ્યાર્થીઓ એવા એકસો એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓ વિજેતા ઘોષિત થયા હતા